नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज़ ऑफ कच्छमां आपनुं स्वागत छे। आजे तारीख 2 ऑक्टोबર 2022, जोईए आजना समाचार। पत्री विधि विवाद। महाराणीना पक्षे पत्रकार परिषदमां जणाव्युं के अमने पत्री विधि करवानो अधिकार छे अने महाराणी साहेबा पत्री विधि करशे। आसो नवरात्रिनी आठमे માતાના મઢ મંદિરે પતરી લેવાનો રાજ પરિવારનો વિવાદ અદાલત દ્વારા હજુ આ બાબતે કોઈ ચોક્કસ નિર્દેશ ન અપાયાની સ્થિતિમાં ગૂંચવાયેલો રહ્યો છે। આ વચ્ચે આજે રાજ પરિવારના બંને પક્ષ દ્વારા આ વિધિનો હક પોતાને હોવાના દાવા સાથે પતરીની વિધિ લેવાની પુનઃ ઘોષણા કરતા સમગ્ર મામલો વધુ ગંભીર અને પેચીદો બન્યો છે। હાઈકોર્ટના ચુકાદાને લઈને ભુજ સ્થિત જિલ્લા અદાલત સમક્ષ પુનઃ મોકલાયેલા આ કેસમાં ગઈકાલે અધિક જિલ્લા કોર્ટે પ્રીતિદેવી દ્વારા પત્રી માટે પોતાને રક્ષણ માટે કરેલી માંગણીવાળી અરજી રદ કરતો આદેશ કરાયો હતો। હનુમંતસિંહ દ્વારા પત્રી વિધિની વાત બાદ બીજી બાજુ પ્રીતિદેવીના પક્ષ દ્વારા આજે પત્રકાર પરિષદ બોલાવી ચુકાદાનું ખોટું અર્થઘટન કરાઈ રહ્યાના દાવા સાથે પત્રીની વિધિ તેઓ જ કરશે તેવી ઘોષણા કરાઈ હતી। દરમિયાન વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે રાજ પરિવાર દ્વારા બોલાવાયેલી પત્રકાર પરિષદમાં રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવી પરિવારના મોભીના રૂહે પત્રી વિધિ કરી શકે છે, તેવો તેમનો હક કાયમ છે અને આઠમના કચ્છની પ્રજાની સુખાકારી માટે લેવાતી પત્રી વિધિ આસ્થાપૂર્વક સંપન્ન કરશે તેવો સૂર વ્યક્ત કરાયો હતો। પ્રાગમહેલ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં રાજ પરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, એડવોકેટ ભરતભાઈ ધોળકિયા અને પીઆર પટેલે ભુજની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આપેલા વચગાળાના હુકમને ટાંકી માહિતી આપતા કહ્યું કે માતાના મઢમાં લેવાતી પત્રી એ વિવાદનો નહીં પણ આસ્થાનો વિષય છે। વળી દયાપર કોર્ટે આપેલા એક ચુકાદામાં પ્રાગમલજી ત્રીજાની હાજરીમાં પરિવારના મોભી તરીકે પ્રીતિદેવી આ વિધિ કરે તેવો હુકમ જારી જ છે, પણ હનુમંતસિંહજી દ્વારા પણ પત્રી લેવાની જાહેરાત કરાઈ ત્યારે અમે માત્ર સુલેહ શાંતિ જળવાય તે માટે યોગ્ય પગલાં ભરાય તેવી અરજી કરવામાં આવી તેને રદ કરવામાં આવી છે, પણ આ આદેશનું ખોટું અર્થઘટન કરાયું છે। ઇન્દ્રજીતસિંહ અને મયુરધ્વજસિંહે વધુમાં કહ્યું કે જો હનુમંતસિંહજીને પત્રીવિધિ કરવી હોય તો હાઈકોર્ટના આદેશ અનુસાર નીચલી કોર્ટમાં અરજી કરવી પડે, પણ આવી કોઈ અરજી કરવામાં આવી નથી। વળી 450 વર્ષથી ચાલતી આ પરંપરામાં પાંચમના દિવસે ટીલા મેળી ખાતે ચામર પૂજા કરી મોમાઈ માને ચામર ચડાવાય છે, પણ પ્રતિપક્ષ દ્વારા આવું કરાયું નથી। સમગ્ર બાબતે મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું કે જય આશાપુરામાં આજે આપને જે પત્રકાર પરિષદ બોલાવવાનું જે કારણ આ હતું કે જે આજે આપ કહો છો કે આ વિવાદ છે અને જે મારા કુમારજી હનુમંતસિંહજીએ પેપર્સમાં જાહેર કરી દીધું છે કે પોતે પોતાને કોર્ટે ઓર્ડર આપી દીધો છે કે પોતે જ પત્રી વિધિ કરી શકશે, એનો આ ઓર્ડર કે વાત વિપરીત છે અને તદ્દન ખોટી છે। જે મહારાણી પ્રીતિદેવીએ પોતે પત્રી વિધિ કરવાના હતા, પણ બીઈંગ અ વુમન અ લેડી ઓફ 84 યર્સ ઓલ્ડ પોતે ત્યાં જાય, માના ભક્તો અને ત્યાં કાંઈ અંતરાય કે ક્યાં કાંઈ તકલીફ કે ક્યાંય કોઈ માના આપણને અનાયુઓને કે કોઈને કાંઈ તકલીફ ન પડે એના માટે આ અરજી કરેલ કે ભાઈ પ્રોટેક્શન મળે, શાંતિથી બધા પૂજા અર્ચના કરી શકે અને એક આ મોટો પ્રસંગ શાંતિથી પતી જાય। હવે એ જે આપને છે કે જે આપ ટેકનિકલ ભાષામાં કહો કે ઇટ ઇઝ બીન ટેકનિકલી સેડ કે ભાઈ એ એમને નથી મળ્યું, પણ જે પત્રી વિધિ છે એ આપણે કહું નોરતાના ઘટ સ્થાપનાથી થાય છે, બીજની પૂજા થાય છે, પાંચમની ચામર વિધિ થાય છે, એટલે ફર્સ્ટ હાફ ઓફ ધ પૂજા મારની પ્રીતિદેવીએ અહીંયા ટીલા મેળીએ કરી દીધી છે। હવે એ જે ચામર જે છે અમે મહામાયાના મંદિરે અહીંયા ચડાવી છે, એ ચડાવીને મહારાણી પ્રીતિદેવીને ત્યાં જઈને મા આશાપુરાના ચરણોમાં પધરાવી ચરણોમાં દેવાની જ છે, એટલે આ જે સેકન્ડ હાફ છે પોતાને કરવો જ રહ્યો અને પોતે મા આશાપુરાના આશીર્વાદથી પોતે જરૂર સંપન્ન કરશે। એઝ ઓલવેઝ આજથી નથી, આજથી 2009-10થી આ વિવાદ ચાલી રહ્યો છે અને જ્યારે આ પત્રી વિધિનું ટાણું આવે ત્યારે સામે પક્ષ આ અંતરાયને આ પ્રોબ્લેમ ક્રિએટ કરે જ છે। બ્રેકિંગ ન્યૂઝ।
ડેન્ગ્યુ ફેલાવતો એડિસ નામનો આતંકવાદી મચ્છર તમારા ઘરમાં છુપાઈને બેઠો હોઈ શકે છે. દિવસ દરમિયાન ડંખનો પ્રહાર કરતો આ આતંકવાદી મચ્છર સ્વચ્છ અને સંગ્રહિત પાણીમાં ઉત્પન્ન થાય છે અને તેના પર સર્જિકલ સ્ટ્રાઇક કરવા તમારા ઘરની આસપાસ પાણીની ટાંકી હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખો. બિન ઉપયોગી પાત્રો, વાહનોના ભંગાર, ટાયરો વગેરેનો નિકાલ કરો અને સ્વચ્છતા જાળવો. ફૂલદાની, છોડના કુંડા, પક્ષીકુંડ, વોટર કુલર, ફ્રીજની ટ્રેને નિયમિત રીતે સાફ કરો. લાંબી બાયના કપડા પહેરવા, મચ્છરનાશક સ્પ્રે, અગરબત્તી, વેપોરાઇઝર દિવસ દરમિયાન ઘર કે ઓફિસમાં ઉપયોગમાં લો અને મચ્છરદાનીનો ઉપયોગ કરો. અને જો તાવ આવે તો વધુ માત્રામાં પ્રવાહી લો, પૂરતી ઊંઘ લો તેમજ તુરંત જ તબીબની સલાહ લો. આવો સૌ મળીને આતંકવાદી મચ્છરની ઘૂંસપેઠ રોકીએ અને ડેન્ગ્યુનો વિનાશ કરીએ. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.